ગાંધીનગરના ચિલોડા પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને શખ્સ ગુનાની દુનિયાના જાણીતા ચહેરા છે. ઝડપાયેલ આરોપી હથિયાર સાથે ગાંધીનગરમાં ઘૂસ્યા હતા. હથિયાર ઘૂસાડવાનો પૂરો પ્લાન હતો. જો કે પોલીસે બાતમીના આધારે આ બંને આરોપીને ઝડપી લીધા છે. કોણ છે આ ખૂંખાર આરોપીઓ? આવો જોઈએ. બે શખ્સની ધરપકડ, હથિયાર સાથે ઝડપાયા, હુમલા માટે કુખ્યાત. ગઈકાલે પૂરા દેશમાં આઝાદી દિવસની ઉજવણી થઈ. રાજ્યમાં કોઈ બીજી ઘટના ન ઘટે આ માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એવામાં ગઈકાલે બે શાતિર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે આ બંને શખ્સને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપી પાસેથી બે ઓટોમેટિક પિસ્તોલ, 4 મેગઝીન અને 9 જીવતા કારતૂસની ડિલિવરીના નેટવર્કનો ચિલોડા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે આ નેટવર્કના રીઢા ગુનેગારો ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા ચિલોડા સર્કલથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હથિયારની આપ લે થવાની હતી. સોદા પહેલા સકંજામાં આવ્યા. સ્વતંત્રતા દિન નિમિત્તે ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા રેન્જ આઈજીપી અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા અધિકારીઓને ખાસ તકેદારી રાખી સઘન વાહન ચેકિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવેલી હતી. જે અન્વયે ચિલોડા પોલીસ મથકના જવાનો પોતાની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને બાતમી મળી હતી કે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાના આશય હથિયારોની આપલે થવાની છે. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોને ચિલોડા સર્કલ પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે બે પિસ્તોલ, 4 મેગઝીન અને 9 જીવતા કારતૂસ લઈને આવનાર ધર્મેન્દ્ર શિવ દયાલ યાદવ, રહેવાસી ગોલિયા પોસ્ટ ઉત્તર પ્રદેશ, અને તેની ડિલિવરી લેનાર રાજુ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણ મુરારી યાદવ, રહેવાસી વાલિયા દરગાહ પાસે વાંકાનેરને આબાદ રીતે ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને આરોપી પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશનો ધર્મેન્દ્ર યાદવ હથિયારો લઈને ઉત્તર પ્રદેશથી આવતો હતો, જેમાં ડિલિવરી લેનાર રાજુ ઉર્ફે ડિમ્પલ ખૂબ જ ખતરનાક, જનૂની અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેણે રાજકોટના ભાજપના રાજકીય આગેવાન ગોસ્વામી સાથે ઘાતક હથિયારો વડે હુમલો પણ કરી ચૂક્યો છે અને હથિયારો સાથે અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો છે. વાહન ચેકિંગમાં હતા અને દિગ્વિજયસિંહની બાતમીના આધારે ધર્મેન્દ્ર કુમાર શિવદયાલસિંહ યાદવ, ઉંમર 39, રહેવાસી ગોલિયાપોર, મેનપુરી, યુપી, તેમજ બીજો આરોપી રાજુ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણ મોરારી યાદવ, ઉંમર 33, રહેવાસી વાંકાનેર વાલિયા દરગાહ સાથે એ લોકોને બે પિસ્તોલ ઓટોમેટિક તેમજ મેગેઝીન 4 તેમજ જીવતા કારતૂસ 9 કરીને કુલ 66,310 મુદ્દામાલ સાથે આજરોજ ચિલોડા સર્કલ પાસેથી પકડેલ છે. એક રાજુ અને 12 ગુનાનો આરોપી. રાજકોટમાં પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે વારંવાર ગુનાઓ આચરી ખોફ ઉભો કરવાની ટેવવાળા રાજુ ઉર્ફે ડિમ્પલ વિરુદ્ધ રાજકોટમાં હથિયારો રાખવાના, ખૂન કરવાની કોશિશ તેમજ દારૂના કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે. જેની અગાઉ એટીએસની તપાસમાં મોટા પ્રમાણમાં મળી આવેલા હથિયારોના જથ્થામાં પણ સંડોવણી બહાર આવી છે. જ્યારે ધર્મેન્દ્ર યાદવ પણ રીઢો ગુનેગાર છે. હાલ આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, 4 મેગઝીન અને 9 જીવતા કારતૂસ, રોકડ રકમ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 66,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. આ જે પકડાયેલા આરોપીઓ છે એ કોઈ ગંભીર ગુનો કરવાના પ્રયાસમાં હતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આ જે પકડાયેલ આરોપી રાજુ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણ મરાર યાદવ ખૂંખાર ગુનેગાર છે. અગાઉ એના 12 જેટલા રાજકોટ જિલ્લામાં ગુના છે. હથિયારના, મર્ડરના, વિદેશી દારૂ વેચાણના એવા ઘણા બધા ગુનાઓ છે. એ ઉપરાંત ગુજરાત એટીએસ દ્વારા 2019માં મોટી માત્રામાં હથિયારો પકડેલા. આરોપી છેલ્લા કેટલા સમયથી આવી રીતે હથિયારનો વેપલો કરતા હતા, તેની સાથે અન્ય કોણ કોણ છે, આ મુદ્દે તપાસ ચાલી રહી છે. આવનાર દિવસોમાં ગુનાની ડાયરી સામે આવશે. રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.